નમસ્કાર મિત્રો જે આ શક્તિ હું છું રામકૃષ્ણ કે તમે જો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપીએ છીએ ટાટ પ્રત્યેની કોન્સ્ટન્ટ અપડેટ પણ પણ શક્તિને દીખવાય એવી મિત્રો અત્યારે તમને ખબર છે કે જ્યારથી આ જ્ઞાન સહાયક શબ્દ આવ્યો છે ત્યારથી એ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે અને વિવિધ જ્ઞાન સહાયકનો જે પરિપત્ર આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી ઘણી બધી અને ઘણા બધા પ્રકારે એ એના આંદોલનો પણ થયા છે એનો રોજ રોષ જોવા મળે છે ઉમેદવારોમાં તેમ કોઈ લેટરો ફરે છે અથવા તો કોઈ અધિકારીને પહોંચ્યો હોય એવો લેટર ફરે છે આ તે ઘણી બધી રીતે એને ચર્ચામાં રહ્યું છે તો અત્યારે પણ સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ કોઈકે લખેલી છે નામ અજ્ઞાત છે પરંતુ એણે જે લખ્યું છે એ એકદમ સચોટ લખ્યું છે અને એટલે જ આપણી ચેનલમાં પણ એને સ્થાન પામ્યું છે જેથી કરીને જ્યાં સુધી આ પહોંચવું હોય ત્યાં સુધી મીન્સ કે લાગતા વળગતાને આ રજૂઆત પહોંચી જાય એ માટે આ વિડીયો બનાવ્યો છે તો મિત્રો આ વિડીયોની જે વાત છે કારણ કે જ્ઞાન જ્ઞાનસેતુમાં ઘણા બધા લોકો અપ્રચારથી લોકો ભરમાઈ જતા હોય છે પરંતુ આ જે અહીંયા લેટર જે મીન્સ કે જે છાપા જેવું કટિંગ છે એ વાયરલ થયું છે એ ખરેખર કોઈ છાપાનું છે કે નહીં એક આપણને જ્ઞાન જાણ બહાર છે પણ જેણે પણ બનાવ્યું છે એ એકદમ સચોટ અને સત્ય હોય એવી રજૂઆત કરી છે એટલે જોઈએ એ શું કહે છે અને આ લોકોની જે વાચા છે કે જે શિક્ષક માટે જે ટેટાટ પાસ કરેલા ઉમેદવારો છે એ કેમ જ્ઞાન સહાયક બનવા નથી માગતા એની પૂરેપૂરું દર્દ આની અંદર સમાયેલું છે જોઈએ એનું એનાલિસિસ એ લોકોએ શું લખ્યું છે કેમ એ લોકો નથી બનવા માગતા જ્ઞાન સહાયક એ બધા જ કારણો એમને અહીંયા આપ્યા છે જોઈએ કે કેમ અમારે જ્ઞાન સહાયક નથી બનવું તો જ્ઞાન સહાયક એ કોઈ વચગાળાની યોજના નથી પણ શિક્ષકોના હકની કાયમી નોકરી ન આપવા માટે તૈયાર કરવામાં આવેલ ષડયંત્ર છે એવું એમને લાગી રહ્યું છે બીજું કીધું છે કે આ કોઈ વચગાળાની વ્યવસ્થા નથી સરકાર કહે છે કે કાયમી ભરતી કરવામાં સમય લાગે છે ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે આ વચગાળાની વ્યવસ્થા છે પરંતુ કાયમી શિક્ષક ભરતી કરવા માટે જે પ્રક્રિયા કરવી પડે એની એ જ પ્રક્રિયા જ્ઞાન સહાયકની ભરતી માટે પણ કરવી જ પડશે તો એમાં પણ એટલો જ સમય લાગશે અને બીજી વાત કે ટેટ વન ટેટ ટુ ટાટ વન અને પરના પરિણામ આવ્યાને હજી બે બે મહિના ટેટ વનના પરિણામ આવે ને આજે બે બે મહિના થઈ ગયા જો સરકારના ને બાળકોના ભવિષ્યની એટલી જ ચિંતા હોત તો અત્યાર સુધી કાયમી ભરી કાયમી ભરતી ન કરી દીધી હોત ટેટ ટાટ ઉમેદવારો કેમ જ્ઞાન સહાયક બનવા નથી માંગતા એનો પ્રશ્નનો જવાબ છે કે પહેલાં તો ટેટ ટાટની પરીક્ષા પાંચ પાંચ વરસ પછી લેવામાં આવી છે કે જે દર વર્ષે લેવાવી જોઈએ પરીક્ષાની વાત પણ બાજુમાં રાખીએ તો ટેટ ટાટ પરીક્ષા આપવા અને કાયમી શિક્ષકનું સારું મેરિટ બનાવવા પાછળ વિદ્યાર્થીઓએ ધોરણ બાર પછી ત્રણ વર્ષ ગ્રેજ્યુએશન બે વર્ષ બીએડ બે વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન અને બે વર્ષ એમએડ કરવું પડે છે આ બધું જ પૂરું કર્યા પછી ઓછામાં ઓછી બે વરસ ટેટ ટાટની પરીક્ષાની તૈયારી કરે ત્યારે તે કાયમી શિક્ષક બનવાને લાયક બને છે આટલું બધું પૂરું કરતાં તેની ઉમેદવારોની અહીંયા જો મેઇન પ્રશ્ન ત્યાં આવે છે કે કેમ એ લોકો જ્ઞાન સહાયક નથી બનવા માગતા તો કે આટલું બધું પૂરું કરતાં તે ઉમેદવારની ઉંમર અઠ્યાવીસથી ત્રીસ વર્ષ થઈ જાય છે અને આટલી ઉંમરે પણ કાયમી નોકરી બદલે જો મહિનાના કરાર ઉપર નોકરી આપવામાં આવે તો કોણ લેશે આ નોકરી એ મોટો પ્રશ્ન છે બીજું છે કે દ્વિસ્તરીય સ્તરીય પરીક્ષા પાસ કરવા છતાં પણ કરાર આધારિત નોકરી હવે અહીંયા જોઈએ આપણે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ કે ભાઈ શિક્ષણમાં અમે નવી શિક્ષણ નીતિ લાયા છે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી લાયા છે એમાં આપણે દ્વિસ્તરીય પરીક્ષા આપી છે અને જીપીએસસી પેટર્ન કરી છે તો એ બંને પરીક્ષાઓમાં પાસ કર્યા પછી વેલ ક્વોલિફાઈડ વ્યક્તિને તમે અગિયાર માસના કરાર ઉપર લેવા માગો છો આ પણ એક મોટો પ્રશ્ન છે કે છે કે ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકો મળી રહે એ માટે આ વર્ષે ટેટ વન અને ટાટ ટુની પરીક્ષા બે સ્તરની હતી જેમાં પ્રિલિમ પરીક્ષા એમસીક્યુવાળી હતી અને મેઇન પરીક્ષા જીપીએસસી અને યુપીએસસી દ્વારા લેવાય તેવી લેખિત પરીક્ષા હતી બે મહિનાથી ઓછા સમયગાળામાં દિવસ રાત એક કરીને હવે જો એ પરીક્ષા લેવાય એ પણ કેવી ફાસ્ટ ટ્રેક જેમ અત્યારે વંદે ભારત ચાલે છે ને એ રીતે ફાસ્ટ ટ્રેક ઉપર હેલ્વે ચાલે એના કરતાં પણ ફાસ્ટ ગતિ એ કહેવાય તો આ પરીક્ષા લેવામાં આવી છે અને એ સમયગાળામાં ઉમેદવારો પણ એની સાથે તાલમેલ મિલાવીને દિવસ રાત એક કરીને આવી અઘરી દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરી છે અને પરીક્ષા પાસ કર્યા બાદ પણ સરકાર જાહેરાત કરે છે કે હવે કાયમી નહીં પણ કરાર આધારિત ભરતી થશે પરીક્ષાના જાહેરનામા પણ કાયમી ભરતીનો ઉલ્લેખ છે જ તો અહીંયા ઉમેદવારોએ બધું સ્પષ્ટ અને ચોખ્ખું દીવા જેવું આગળ લાવી દીધું છે કે કાયમ પરીક્ષાના જાહેરનામામાં પણ કાયમી ભરતીનો ઉલ્લેખ છે જ ટેટ અને ટાટની પરીક્ષામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યારે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો વિદ્યા સહાયક ભરતી માટે લાયક બનશે જાહેરનામા માં ક્યાંય પણ કરાર આધારિત ભરતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી સાથે સાથે નવી શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે કરાર આધારિત કે પ્રવાસી શિક્ષકને બિલકુલ નાબૂદ કરી કાયમી શિક્ષકોની જ ભરતી કરવામાં આવશે બાળકોના ભવિષ્ય ઉપર શું અસર પડશે હવે જો કે જો અગિયાર માસના કરાર આધારિત શિક્ષક આવે જ્ઞાન સહાયક આવે તો એ બાળકોના મન મસ્તિષ્ક ઉપર કેવી અસર પડશે જોઈએ અહીં કહે છે કે ગુજરાતમાં જ્યારે તાજેતરમાં એકથી આઠમાં ધોરણમાં એકતાલીસ હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડવામાં આવ્યું છે છતાં પણ હજી વીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે આ માત્ર એકલી ધોરણ એકથી આઠના આંકડા છે ધોરણ નવથી બારના આંકડા તો કંઈક આનાથી પણ વધારે હશે જો આ જગ્યાઓ સમયસર ન ભરવામાં આવી તો ગુજરાતના શિક્ષણની હાલત જે અત્યારે પહેલેથી જ કથળેલી છે જે વધુ ખરાબ બનશે મોટાભાગે શાળાઓમાં ગણિત વિજ્ઞાન શિક્ષક સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી તેમજ અંગ્રેજી સહિતની ભાષાઓના શિક્ષકોની જગ્યા ખાલી છે તો આવી શાળાઓમાં ભણતો બાળક કઈ રીતે પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકશે અને દેશના દરેક છથી ચૌદ વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે જેનો સ્પષ્ટ ઉલ્લેખ બંધારણ અને આરટીના બે હજાર નવમાં છે છતાં પણ સરકારે જ્ઞાન સહાયક જેવી યોજનાઓના લીધે ગરીબ બાળકોના પોતાના હકથી વંચિત રહે છે બીજી એક વાત છે કે જે પ્રવાસી શિક્ષકોનું દિંડક આવ્યું હતું દસ વર્ષ પહેલાં એ અત્યારે પણ ચાલુ છે તો એના એમને દસ વર્ષ પછી ખ્યાલ આવે છે કે એ અમારી ભૂલ ભરેલી હતી તો એના પછી પણ તમે જ્ઞાન સહાયક જેવી કહેવાય દેખીતી રીતે ભૂલ ભરેલી જ જણાય છે કારણ કે આ ઉમેદવારો જેટલા જેણે પણ બનાવ્યું હશે એ વેલ ક્વોલિફાઈડ હશે અને તો જ આટલું સ્પષ્ટ લખી શકે એવી આપણે એક કહેવાય જે કારણ કે તમે શિક્ષક જેને ભણાવીને આગળ મોકલે છે એને જ તમે ઉઠા ભણાવવા આવ્યા હોય એવી વાત અત્યારે થઈ રહી હોય એવું લાગે છે જ્યારે તમે પ્રવાસીને નવા વાઘા પહેરાવીને જ્ઞાન સહાયક નામ આપીને રૂપકળા જ્ઞાન સહાયક એવું નામ આપીને તમે નવી શિક્ષણ નીતિનો પાયો જે કમજોર પાયા ઉપર ઇમારત ચડવા માગો છો ટ્વેન્ટી ટ્વેન્ટીની એ કેવી રીતે શક્ય છે આવો બહુ મોટો પ્રશ્ન છે અને આની ચર્ચા જેમ ટેબલ ઉપર થાય એવી રીતે થવી જોઈએ અને આનું જે સત્ય છે એ બહાર આવવું જોઈએ અને આ યોજના જેટલા પણ રિવ્યૂ લેવામાં આવે છે એ બાબતે આ યોજના કરાર આધારિત તો ન જ હોવી જોઈએ કારણ કે એ બાળકોના મન મસ્તિષ્ક ઉપર જે શિક્ષકની છાપ છે એ અને અનુરૂપ આ યોજના નથી એવું તમામ ઉમેદવારો જે ટેટાટના છે એ માને છે અસ્તુ જય હિન્દ વંદે માત્ર જય યુવા શક્તિ મળે છે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી લાગતા વળાકતા લોકો સુધી આ વિડીયો પહોંચી જાય